હું છું દીક્ષિત પટેલ. હવે આપણે તમારે મારા બીજા ભાગમાં કે જેમાં બિન સચિવાલય ક્લાર્કમાં 150 પ્લસ કેવી રીતે મેળવી શકાય તેમાં તમારા બધાનું સ્વાગત છે. જો તમે મારો ભાગ પહેલો ન જોયો હોય તો તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને વિડીયોને સ્કીપ કરતા નહીં. તમે બધા જ જાણો છો કે અધૂરી માહિતી નિષ્ફળતાની ચાવી છે. ઓકે, માટે માહિતી પૂરી લેવા માટે વિડીયો સંપૂર્ણ જો, વિડીયોને સ્કીપ કરવો નહીં. ચલો હવે શરૂ કરીએ. સૌ પ્રથમ તમે બધા જાણતા હશો કે આપણે સિલેબસ વિશે ચર્ચા કરી લીધેલ છે તો મારે એવો વધારે કહેવાની જરૂર નથી, પરંતુ જે બાકી છે એના વિશે વાત કરીશ કે અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ, કમ્પ્યુટર અને એના ઉપયોગની માહિતી એ પણ 25 ગુણ, અને જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન એના 50 ગુણ. હવે આ ભાગમાં આપણે એના વિશે સંપૂર્ણ રીતે ચર્ચા કરીશું. શરૂ કરીએ. અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ. હવે અંગ્રેજી વ્યાકરણમાં ગુજરાતના દરેક વિદ્યાર્થીને પ્રોબ્લેમ રહેતો હોય છે, એના માટે હું બધાનું સોલ્યુશન લઈને આવ્યો છું. બધા માટે અંગ્રેજી વ્યાકરણ માટે સૌથી બેસ્ટ બુકો જે કોઈ પણ પરીક્ષા માટે તમને લાગુ પાડી શકે છે, કોઈ પણ SSC CGL હોય કે કોઈ પણ પરીક્ષા, આ બે બુકો તમને કમ્પ્લીટ આવડતી હશે તો તમે ઇંગ્લિશમાં ક્યાંય પણ વાંધો નહીં આવે. ઇંગ્લિશ નિયમોથી ચાલે છે માટે તે ઇંગ્લિશ ભારે હોતું નથી. જેમ ગણિત નિયમોથી ચાલે છે તેમ ઇંગ્લિશ પણ નિયમોથી ચાલે છે, પણ રોકડિયા ગુણ છે. માટે હું તમને એક વાત કરીશ કે લુસેન્ટની જનરલ ઇંગ્લિશ કરીને બુક આવે છે, આ બુક તમારે વસાવી લેવાની. ઘણા લોકો રેર એન્ડ માર્ટીની વાત કરતા હોય છે, પણ એનું લેવલ ખૂબ ઊંચું હોય છે, એ આપણને અનુકૂળ નથી. ઓકે, તો તમારે લેવલ પ્રમાણે અને એના જેટલી એને એના સમકક્ષની બુક છે આ લુસેન્ટની ઇંગ્લિશ જનરલ ઇંગ્લિશ. હવે તમારે શું કરવાનું છે કે જનરલ ઇંગ્લિશ તમારે ઇંગ્લિશ અને હિન્દી એડિશનમાં લાવવાનું રહેશે. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ નહીં, ઇંગ્લિશ અને હિન્દી, જેમાં તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. માટે કયા વર્ઝનમાં લાવશો તમે? ઇંગ્લિશ અને હિન્દી એડિશનમાં લુસેન્ટની જનરલ ઇંગ્લિશ, આ બુક તો તમારે વસાવી જ દેવાની રહેશે. ઓકે, હવે બીજી બુક આવે છે ઇંગ્લિશ ફોર જનરલ કોમ્પિટિશન ફ્રોમ પ્લિન્થ ટુ પેરામાઉન્ટ, ઓકે, બાય નીતુ સિંઘ. આ બુક પણ સારી છે. ઓકે, આ બુક પર તમે પ્રિફર કરી શકો છો. ઓકે, આ બંને બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઓકે, જે તમે ત્યાંથી જોઈ શકો છો અને વાપરી પણ શકો છો. ઓકે, માટે આ બંને બુકો તમે પ્રિફર કરશો તો તમને ઇંગ્લિશમાં 25માંથી 20 લાવતા કોઈ નહીં રોકી શકે. આ મેં તમને વાત કરી દીધી કે દરેક બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. આગળ જોઈએ કે કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી. ઓકે, કે કમ્પ્યુટરનો બેઝિક ઉપયોગ, એમાંથી 25 ગુણનું પૂછવામાં આવે છે. એના માટેની બુકો છે કે લુસેન્ટની કોમ્પ્યુટરની બુક. આ બુકમાંથી હવે ખૂબ જ, પહેલાં એટલું બધું ભારે કે કંઈ અટપટું કોમ્પ્યુટરમાં ના પૂછાતું, પરંતુ હવે અટપટું અને થોડું સેજ એનું લેવલ ઊંચું કરીને પૂછવામાં આવે છે અને એના દરેક ઉત્તરો તમને લુસેન્ટમાંથી મળી રહેશે. લુસેન્ટ બુકમાંથી તમને કોમ્પ્યુટરના દરેક પ્રશ્નોના જવાબ મળી રહેશે. અત્યારની જેટલી પણ એક્ઝામો થઈ એમાં ખાસ કરીને બધા જ પ્રશ્નો લુસેન્ટ કોમ્પ્યુટરમાંથી પૂછવામાં આવે છે, માટે આ બુક તમે પ્રિફર કરી શકો છો. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખશો કે જો તમે સાયન્સ એટલે કે એન્જિનિયરિંગ બ્રેકગ્રાઉન્ડના ના હોય તો તમને થોડી તકલીફ પડશે, કારણ કે આ બુક ઇંગ્લિશમાં છે. આનું હિન્દી વર્ઝન પણ છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. ઓકે, તો તમે ઇંગ્લિશ વર્ઝન તમને અનુકૂળ ના હોય, તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના ના હોય તો તમે હિન્દી વર્ઝન યુઝ કરી શકો છો, તમને સમજવામાં સરળતા રહેશે. ઓકે, હવે તે જ રીતે ગુજરાત સરકારની છે ચિત્રમય માર્ગદર્શિકા, આમાંથી તમને ઘણું ખરું મળી રહેશે. આમાંથી તમને માઇક્રોસોફ્ટ વર્ડ, પાવરપોઈન્ટ અને એક્સેલની ખૂબ જ અને ચિત્રમય એટલે કે પ્રેક્ટિસ સાથેની માહિતી આપવામાં આવી છે, માટે આ બુક તમને વાંચવી ખૂબ જ ગમશે અને સરળ ભાષામાં એની વાત કરવામાં આવી છે. અને આવીને આવી એક બુક છે સ્પીપા દ્વારા બહાર પાડવામાં આવેલી છે,
તમને ચિત્રમય દર્શી એટલે કે ચિત્ર સાથે બધું જ સમજાવવામાં આવ્યું છે. એમાં પણ પાવર પોઈન્ટ, વર્ડ અને એક્સેલ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ બુકમાંથી એ તમારે કમ્પ્લીટ તૈયાર કરવાનું રહેશે અને આની બહારનો કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં નહીં હોય. અને સૌથી વધુ પાવર પોઈન્ટ, એક્સેલ અને વર્ડના જ પ્રશ્નો હોય છે. માટે આ બુક અને પીપાની જે સીસીસીની તૈયારી માટે એમની બુક બનાવી છે એ બંને તૈયાર કરવાની રહેશે. આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. હવે આગળ જોઈએ. મેં વાત કરી કે કોમ્પ્યુટરની બુક્સ પીપા. હવે તમે કોમ્પ્યુટરની બુક માટે સતીશ પટેલની એક બુક આવે છે, તે પણ સારી આવે છે, તે પણ તમે પ્રિફર કરી શકો છો. તે જ રીતે લિબર્ટરીની, આ લિબર્ટરીની બુકમાં તમને એકલા ક્વેશ્ચનની વાત કરવામાં આવી છે કે તમે તેમાં પ્રેક્ટિસ કરી શકો છો. કોઈ પણ વસ્તુનું ભણતર એટલે કે એને તૈયાર કર્યા પછી જો એની પ્રેક્ટિસ કરવામાં ન આવે તો તમારું સ્ટડી કમ્પ્લીટ પૂરું ન થયું કહેવાય. સક્સેસ બનવા માટે પ્રેક્ટિસ સૌથી મહત્વની છે, કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ. કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા પરફેક્શન આવશે અને એટલી જ તમારી ચોકસાઈ વધશે અને તમે સૌથી સારામાં સારા ગુણ મેળવી શકશો. માટે તમારે સતત પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. તો કોઈ પણ ટોપિક કે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરો તો તેમાં પ્રેક્ટિસ કરવાની ફરજિયાત રહેશે. મેં તમને આગળ વાત કરી કે લુસેન્ટ, લુસેન્ટની બુકમાં પણ તમે એક પણ એક્સરસાઇઝ પૂરી કરશો તો એની પાછળ 100 થી 200 જેટલી ખાલી જગ્યાઓ, એના વિશેના પ્રશ્નો, એ કમ્પ્લીટ સ્વાધ્યાય એટલે કે પ્રેક્ટિસ માટે આપેલ છે. માટે એ બુક સૌથી બેસ્ટ છે. જે બુકમાં પ્રેક્ટિસ ના આપી હોય એ બુક સૌથી સારી બુક ના જ કહેવાય. ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રેક્ટિસ ખૂબ જ મહત્વની હોય છે. હવે આગળ જોઈએ. જાહેર વહીવટ અને ભારતનું બંધારણ, સૌથી મોટો ટોપિક અને સૌથી સહેલો ટોપિક, અને એમાં 50 ગુણના છે. એ પૂરેપૂરો ટોપિક 50 ગુણ આવરી લે છે. આમાં તમારે 40+ લાવવાની તૈયારી હોવી જોઈએ. 40+ તો તમારે આવવા જ જોઈએ. એ રીતની તમારી પરફેક્ટ તૈયારી હોવી જોઈએ. સૌ પ્રથમ વાત કરીશું ભારતનું બંધારણની રાજનીતિ કે રાજ વ્યવસ્થા. આ ટોપિક તમારે ખૂબ જ લગનથી અને મહેનતથી તૈયાર કરવાનું છે. આમાંથી તમને 35 થી 40 ગુણનું તો બસ આમાંથી જ હોય છે. 10-15 ગુણનું જાહેર વહીવટ, એની વાત પછી કરીશું. તો ચલો શરૂ કરીએ કે ભારતનું બંધારણ અને રાજનીતિ એક અભ્યાસ. આ સહજાદ કાઝીની 2020ની આવૃત્તિ છે. સૌથી બેસ્ટ બુક છે. તેવી ને તેવી યુવા ઉપનિષદની પણ આવે છે, ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા. આ બે બુકમાંથી ગમે તે એક બુક તમે પ્રિફર કરી શકો છો. ઓકે, પરંતુ સહજાદ કાઝીની પણ સારી છે, યુવા ઉપનિષદની. જે તમને અનુકૂળ આવે, જેની ભાષા તમને સમજ પડે તે બુક પ્રિફર કરવાની રહેશે. ઓકે, એવું વિચારતા નહીં કે સરે બંને કીધું તો બંને બુકનો યુઝ કરવો. ના, જે તમને યોગ્ય લાગે એ જ બુકનો યુઝ કરવાનો રહેશે. બંને બુક સમાન છે, તમે કોઈ પણ એક બુકનો યુઝ કરી શકો છો. ઓકે, પરંતુ તમારે આને એક વખત ધ્યાનપૂર્વક વાંચવાની છે. દરેક વસ્તુનું એનાલિસિસ કરવાનું છે કે કઈ કલમ એટલે કે કયો અનુચ્છેદ કયો વપરાય છે, શા માટે વપરાય છે, કોની ઉંમર કેટલી, કયા ઉંમરે એનો ચૂંટણી થઈ શકે, લડી શકે, એના વિશે સંપૂર્ણ માહિતી અને એનું વિશ્લેષણ કરવાનું છે. આના માટે આના માટે આ, એ રીતે તમારે ધ્યાનપૂર્વક કરવાનું છે. તો એક વખત તમારે સમજીને બુક વાંચવાની રહેશે. હવે આગળ જોઈએ. એક બીજી યુવા ઉપનિષદની ખૂબ જ સરસ બુક આવે છે કે ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા, વન લાઇનર પ્રશ્ન સ્વરૂપે. આમાં 3600+ પ્રશ્નો આપ્યા છે. આ એટલા માટે કે મેં તમને વાત કરી કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ, એટલે કે પ્રેક્ટિસ તો તમારે કરવાની જ છે. તમે બંધારણ એક વખત વાંચી લો, સમજી લો, બરાબર. પછી તમે જ્યારે પણ રિવિઝન ચાલુ કરો ત્યારે, અથવા એક એક ટોપિક ખરી રીતે તમે આજે સંસદ વિશે વાંચ્યું એનો પૂરેપૂરો, વિધાનસભા, લોકસભા કે જે પણ કોઈ પણ ટોપિક વિશે તમે સમજી ગયા, લોકસભા, રાજ્યસભા. હવે ટોપિક પૂરો થયો તો એની પ્રેક્ટિસ કરવાની, એના પ્રશ્નોનું સોલ્યુશન કે આપણને કેટલું યાદ રહ્યું અને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તે માટે આ પ્રેક્ટિસની બુક આવે છે, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. આ બુક તો તમારે વસાવી જ લેવાની. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા જ ગુણ સારા આવશે. વગર પ્રેક્ટિસે તમે ગમે તેટલું વાંચ્યું હશે તમારે માર્ક્સ સારા નહીં આવી શકે. માટે જ કહું છું મિત્રો, પ્રેક્ટિસ હંમેશા કરવાની.
કઈ પણ હોય પ્રેક્ટિસ ખૂબ કરવાની, મહેનત પણ કરવાની સાથે સાથે એટલી પ્રેક્ટિસ પણ કરવાની. ઓકે, તો માટે તમે આ બુક વસાવી લેજો, ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા વન લાઇનર, એમાં 3600 પ્લસ પ્રશ્નો આપે છે, તેની પ્રમાણે પ્રેક્ટિસ કરવાની, સમજવાના. ઓકે, આ વસ્તુમાં તમે ભૂલ ના કરતા. હવે આવ્યું પંચાયતી રાજ. પંચાયતી રાજની ક્લિબર્ટ્રીની બુક આવે છે, 50 થી 60 પેજની છે, તમે એક દિવસમાં પૂર્ણ કરી શકો છો. પંચાયતી રાજમાં એટલું ડીપમાં કંઈ પૂછાતું નથી, 2-3 પ્રશ્નો પૂછાય છે, કઈ સમિતિ છે કે આ છે કે જીવી કે સમિતિ, કઈ કઈ સમિતિ, અશોક મહેતા સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ, એના વિશે વગેરે થોડી માહિતી પૂછવામાં આવે છે. ઓકે, અને કઈ કલમ ક્યારે લાગુ કરવામાં આવી હતી, 73મો સુધારો, 74મો સુધારો, એ બધા વિશે. 1992માં આવે તો ક્યારે આવે, તો 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ વગેરે વિશે પૂછવામાં આવે છે. ઓકે, તો તમારે બસ ફક્ત લિબર્ટીની બુક છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, 50 થી 60 પેજની છે, તમે એક દિવસમાં પૂર્ણ કરી શકશો. તો આ એક દિવસમાં બુક તમારે પૂર્ણ કરી દેવાની રહેશે, આમાંથી 2-3 ગુણ પૂછાઈ શકે છે. હવે આવ્યું જાહેર વહીવટ. આ બધા જ માટે ખૂબ જ અઘરો વિષય છે, કારણ કે આનું કંઈ પણ નક્કી હોતું નથી, ક્યાંથી ક્યાંથી પૂછાઈ શકે છે, કારણ કે જાહેર વહીવટ એ ખૂબ જ મોટો વિષય છે. બધાની એમ કે વહીવટમાં શું હોય, પણ વહીવટ એ સૌથી જ અઘરી અને બહુ જ અગત્યની વસ્તુ છે. તમે કયો પણ જોબ લાગો તો મેઇન તો તમારે વહીવટ જ કરવાનો હોય છે. ઓકે, એટલે વહીવટ ખૂબ મોટો વિષય છે. ઓકે, એના માટે હું તમને પ્રિફર કરી શકું છું કે સહજાદ કાઝીની જાહેર વહીવટની બેસ્ટ બુક છે. જાહેર વહીવટ માટે સહજાદ કાઝીની બુક બેસ્ટ છે. અને એક વાત કહું કે સચિવાલયો કોઈ પણ એક્ઝામમાં જાહેર વહીવટ એક સટ્ટા બજાર જેવું, કે આમ કે એનું કંઈ નક્કી નથી હોતું. આ વખતની જે 2019ની એક્ઝામ ગઈ એમાં જાહેર વહીવટ બિલકુલ ઓછું હતું, ના બરોબર હતું, ઘણી વખત 10-15 ગુણનું પૂછાઈ લે છે. માટે જાહેર વહીવટમાં તમે ગમે તેટલી તૈયારી કરો, એનું કોઈ નક્કી હોતું નથી. ક્યારેક 10-12 ગુણનું આવે, ક્યારેક 5 ગુણનું આવે, ક્યારેક ન પણ આવે. ઓકે, એટલે એની તૈયારી કરવાની, પણ વધારે પડતી ટેન્શન લઈને તૈયારી કરવાની નહીં. ઓકે, અને જાહેર વહીવટમાં મોસ્ટ ઓફલી તમને ક્વેશ્ચન આવડશે, અને જે નહીં આવડે એ ખાસ કરીને કોઈને પણ નહીં આવડતા હોય એવા અટપટા જ પ્રશ્નો હશે. જાહેર વહીવટ કોઈ પણને ભારે પડે, કોઈ પણ ક્લાસ 1-2ની તૈયારી કરતો હોય કે ક્લાસ 3ની કરતો હોય, જાહેર વહીવટ વિષય જેવો છે. ઓકે, તો હવે જાહેર વહીવટ માટે મારા ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય કે અમે સર યુનિવર્સિટી ગ્રંથની બુક પ્રિફર કરીએ તો ન ચાલે. તો મેં એમને ચોખ્ખા શબ્દોમાં કીધું કે જાહેર વહીવટ માટે બુક તમે એકવાર વાંચી શકો છો, પરંતુ હવે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાતા નથી. માટે જાહેર વહીવટ માટે એક વખત વાંચી શકો છો, બાકી કંઈ એમાં ડીપમાં કે જવાનું જરૂર નથી કે ભૂખી દેવાથી કંઈ પૂરા માર્ક્સ નહીં આવે, થિયરી તો તમારી ભણવી જ પડશે. ઓકે, હવે જાહેર વહીવટ માટે સ્પીપાની એક છે, PDF છે, જે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે તમે ડાઉનલોડ કરીને એક વખત વાંચી શકો છો. એમાં તમને બેઝિક વસ્તુ સમજાવવામાં આવેલી છે. હવે પ્રેક્ટિસ માટે અને આગળના પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, આ માટે બે બુકો છે, વર્લ્ડ ઇન બોક્સની 15,000 પ્લસ અને 18,000 પ્લસ. આ બે બુકમાંથી ગમે તે એક બુક તમે પ્રિફર કરી શકો છો અને તમે ઘરે વસાવી શકો છો. એમાં 32 વિષયો કેટેગરી વાઇઝ કેવા પ્રશ્નો પૂછાય છે તમને ખબર પડે, આગળ કેવા પ્રશ્નો પૂછાયા તો એ રીતે તમે તૈયારી કરી શકો. તો આ બુક તમારે જરૂર વસાવવાની છે. હવે આ દરેક બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઓકે, ગણિતના લગતા વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ રિલેટેડ વિડીયોઝ બનાતે રહેતે હૈ તો અગર આપને અભી તક હમારા ચેનલ સબસ્ક્રાઇબ નહીં કિયા તો સબસ્ક્રાઇબ કર લીજિએ ઓર બેલ આઇકન કો દબા દીજિએ. બેલ આઇકન કો દબાના ના ભૂલે, અગર આપ બેલ આઇકન નહીં દબાયેંગે સબસ્ક્રાઇબ કર લેંગે તો હમારી વિડીયોઝ કે નોટિફિકેશન આપ તક નહીં પહોંચ પાએંગે. તો ઇસ ચીજ કા ધ્યાન